सदानन्दं बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्माच्छदसदृश शोभक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरादननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सदगुरु निष्कुड़न स्वामी मनगंजन ग्रंथ नी अंदर मुमुक्षुना कल्याण ने अर्थे सौथी मोटी मुमुक्षु माटे जो लड़ाई होय तो मननी लड़ाई छे ए मननी लड़ाई ने पूरी करीने परतक मन उपर विजय मेळववा माटेनो स्वामी आ ग्रंथ द्वारा एक रूपक लखीने मने अने तमने कल्याणना मार्गनो पाको रस्तो बतावी रह्या छे 25 कड़ी सुधी स्वामीए गईकाल छेल्ले एम कीधुं के परतक मने एवुं कीधुं मारी पासे काम क्रोध लोभ मोह अने साथोसाथ आशा तृष्णा ईर्षा निंदा आ बधी मारी पासे नारीओ पण छे मारी फौज बहु मोटी छे मारी फौज बहु समर्थ छे मारी फौजना एक एक योद्धाओए निज मनने જાળવી રાખવાવાળા હજારોને રોડી નાખ્યા છે પરતક મનને આટલું નિજ મનને કહેવું છે અને નિજ મન લડ્યા વિના એના ચરણમાં પડી જાય શરણાગત થઈ જાય અને જે નગરનું રાજ લેવા માટે બંને જણ લડે છે એ પરતક મન એવું કહે છે કે યુગો યુગાંતરથી જ્યારે રાજ મેં જ કર્યું છે ત્યારે તું વચ્ચે પડીશ નહીં મને શાંતિથી મારું કામ કરવા દે તું નાનો છો તારો જન્મ હજુ હમણાં થયો છે અને હું તો બહુ જૂનો છું અનુભવી છું એટલે મારી સામે માથું ઉપાડીશ નહીં આવી વાત કરે છે નિજ મન આ બધી ધમકીથી સમજે છે કે નથી સમજતું શરણાગત થાય છે કે નથી થતું એ બધું સ્વામી આગળ કહેશે આગળ હજુ પરતક મન નિજ મનને જે વાત કરે છે એને સાંભળીએ આશા તૃષ્ણા ઈર્ષા નિંદા અવિદ્યા નાર કુટિલ કુમતિ કુબુદ્ધિ એવી ફોજય પાર મારી પાસે નારી રત્નો છે પરતક મનના નારી રત્નો કે જે નિજ મનને હરાવવામાં મદદરૂપ થાય એવી નારીઓ બધી કુનારી છે સન્નારી નથી આશા તૃષ્ણા ઈર્ષા અને નિંદા
ઈર્ષા એ ભગવાનના ભક્તોને વિશે આવે તો કેટલું મોટું. ગઈકાલ આપણે સાંભળ્યું કે જીવા ખાચર જેવા જીવા ખાચર, એનું પણ પતન થાય છે પરતક મનની આ એક નારી જો આપણી પાસે આવી જાય તો. નિંદા, જીવને બીજાની નિંદા કરવાની બહુ ગમે છે. નવ રસ પછીનો દસમો રસ સાહિત્યકારો નિંદા રસ કહે છે. વ્યક્તિને કથા વાર્તા સત્સંગ ભજનમાં જેટલો રસ નથી એના કરતાં વધારે નિંદા કરવામાં રસ છે. કોઈની નિંદા કરવી, કોઈનું ખરાબ બોલવું, એની માટે જીવ હંમેશા તત્પર હોય છે, બોલવામાં ને સાંભળવામાં. જો કોઈને તમે એમ કહેશો કે આવો ને શાસ્ત્રની વાતો કરીએ તો કે ટાઈમ નથી. પણ કોઈને તમે એમ કહેશો કે મારે તમને એકજણ વિશે ખાસ કહેવાનું છે તો ટાઈમ કાઢીને સાંભળશે. એને કહેશો કે થોડી વાર બેસો ને સભામાં તો કે સમય નથી. પણ બહાર ઊભા ઊભા જો કોઈની કૂથણીએ ચડી ગયા તો કલાક ગાડીના દરવાજા પર નીકળી જાય. નિંદા રસ એવો રસ છે કે જીવને બહુ ગમે છે. આપણે બધાએ ભગવાનના માર્ગે ચાલેલા મુમુક્ષુઓ છે. આપણે પણ આપણા અંતરમાં આ બધા પરતક મનના જે દુશ્મનો આપણને ક્યાંક ને ક્યાંક બેડીઓમાં બાંધીને બેઠા છે અથવા તો બાંધે છે ને છોડે છે, ત્યારે આપણે વિચારવું જોઈએ કે આ લોકો આપણું બગાડી ના નાખે. આ બધાથી આપણે પોતાના આત્માને પૂછવાનું છે કે મને ઈર્ષા ગમે છે, મને તૃષ્ણા ગમે છે, મને આશાઓ આ જગતની કંઈક છે કે હું કંઈક કરી નાખું ને મારી પાસે કંઈક આવી જાય ને હું આમ કરું ને હું આમ કરીશ, આવી આશાઓ છે. આશા તો રાખવા જેવી છે એક મહારાજની, આશા તો રાખવા જેવી છે એક ભગવાનના મોટા પુરુષોના રાજીપાની, આશા તો રાખવા જેવી છે આ સત્સંગને અર્થે મરી મટવાની, આ આશા રાખવાની છે. આ સત્સંગની અંદર કે આ પૃથ્વી પર કંઈક મારું નામ થઈ જાય, મારી કોઈ કીર્તિ થઈ જાય, મને કોઈ મોટી સત્તાઓ મળી જાય, મને મોટા પદ મળી જાય, મને મોટી પ્રતિષ્ઠાઓ મળી જાય, મને રૂપિયા મળી જાય, આ દુનિયામાં મારું કોઈ નામ ગણાઈ જાય, આવી આશાઓ એ પરતક મનની આશાઓ છે. નિજ મનની આશાની અંદર એક પુરુષોત્તમની મૂર્તિ સિવાય બીજું કાંઈ ટકે નહીં, એને નિજ મનની આશા કહેવાય. આ કુનારીઓ છે એને જે બળિયો આત્મા છે એ સન્નારી બનાવી દે છે. આ જ આશા, તૃષ્ણા એક મહારાજની, આશા એક મહારાજની. ઈર્ષા કરવી તો એવી કરવી કે જેની ઉપર ઈર્ષા હોય એના ગુણ પોતાને વિશે આવે પ્રથમના ચોથા પ્રમાણે, એ સન્નારી બની જાય. એ ઈર્ષા સન્નારી થઈ ગઈ. કોઈનું ભૂંડું કરવાનું નહીં, કોઈની અંદર જે સારા ગુણ છે એને પોતામાં કેળવવા. અને આ નિંદારૂપી નારી જે પરતક મનના હાથમાં હોય ત્યારે એટલી ભૂંડી છે, એટલી નિંદા, તો નિંદા પણ સન્નારી બની શકે છે. જ્યારે એ જ નિંદા પોતાના દેહની નિંદા કરે, પોતાના દેહની નિંદા કરવી, પોતાના સ્વભાવની નિંદા કરવી કે મારો આવો ખરાબ સ્વભાવ છે, મારું શરીર આટલું ભૂંડું છે, મને આટલો અવિવેક છે, એવી પોતાની નિંદા જ્યારે કરે ત્યારે એ જ નિંદા સન્નારી બની જાય છે, એ જ નિંદા કલ્યાણને કરવાવાળી બની જાય છે. અને જ્યારે એ નિંદા પરની નિંદા કરે, જ્યારે એ નારી બીજા ઉપર ઉપયોગ થાય ત્યારે એ જ નિંદા કલ્યાણને બગાડવાવાળી થાય છે. નિંદા ભરપૂર કરો, ભરપૂર કરવાની છે મારે ને તમારે. શા માટે નિંદા નહીં કરવાની? પણ નિંદા કરીએ આપણા સ્વભાવની, નિંદા કરીએ આપણા આળસ અને પ્રમાદની, નિંદા કરીએ આપણી ગાફલતાની, નિંદા કરીએ આપણા શરીરની, નિંદા કરીએ આપણા ભૂંડા સ્વભાવની, નિંદા કરીએ આપણને જે કોઈ એવા સ્વભાવ હોય જે ભગવાનને પામવામાં નડતરરૂપ છે એની નિંદા કરીએ. જવા દો ને, આવો ભૂંડો એક સ્વભાવ મારી અંદર ઘરી ગયો છે. વાત જવા દો, એટલી બધી આળસ ઘરી ગઈ છે મારી અંદર કે ના પૂછો વાત, એટલું ભૂંડું છે મારું,
એમ કરીને પોતાની નિંદા જે કરે છે ને એને નિજ મન સહાયરૂપ થાય છે. નિંદા કરવાની છે પણ પોતાની, બીજાની નહીં. બીજાની નિંદા નથી કરવાની. અને ભગવાનના ભક્ત હોય તો પણ સૌ પોતપોતાના અંતરમાં વિચારીને જોઈએ તો આપણને ખબર પડે, આપણને પરતક મનની આ નારીઓએ જબરજસ્ત પકડેલા હોય છે. કદાચ લોભ ઓછો હોય, કદાચ ક્રોધ ઓછો હોય, પણ આ નારીઓ જે છે ને, આશા, તૃષ્ણા, ઈર્ષા, નિંદા, આ તો એટલી ખતરનાક છે કે ભગવાનનો ભક્ત હોય તોય પકડી લે, તોય પકડી લે. પણ સદગુરુ મુક્તાનંદ સ્વામી જેવું જેનું જીવન હોય, મુક્તાનંદ સ્વામીને પૂછ્યું મહારાજે કે આ બે સાધુ કેવા છે, ત્યારે સ્વામી કે સ્ત્રી અને ધનમાં ફેર પડે એવા તો નથી, સ્ત્રી અને ધનમાં ફેર પડે એવા તો નથી, બીજા ઘણાય સ્વભાવ હશે પણ સ્વામી એ ના કીધા. ત્યારે શ્રીજી મહારાજ કે સ્વામીની કેવી ગુણગ્રાહક દ્રષ્ટિ છે. માટે ભગવાનનો ભક્ત બચે. આ પરતક મનની સેના ઘણીક વખત આપણે પાંચ માળા કરતા હોઈએ પણ ખબર હોતી નથી કે બેડીઓ તો પરતક મનના હાથમાં હોય છે. આપણી પગમાં એ બેડી નાખી જાય, હાથમાં નાખી જાય, અને પછી એના હાથમાં દોરી હોય ને આપણે ઉપર ગમે એટલી માળા ફેરવીએ પણ આવું બધું જે આપણી અંદર ઘરી ગયેલું છે આપણને ઓળખાયું ના હોય, આપણને ખબર જ ના હોય કે આ તો પરતક મન, જન્મને મરણ ભોગવવાવાળાની સંપત્તિ એને હું ભેગી કરી રહ્યો છું, તો પેલી માળા કરી એનો અર્થ શું રહેશે? ગમે એટલી માળાને ભજન કર્યું હોય, ગમે એટલા પુરસ્ચરણ કર્યા હોય, ગમે એટલા પાઠ કર્યા હોય, પણ આ પરતક મનના આ નર અને નારીઓને ઓળખ્યા વિના એને પોષણ જો આપણે આપે રાખ્યું તો નુકસાન ચોક્કસ છે. માટે ભગવાનના ભક્ત આપણે બધા સાવધાન બનીએ. આપણી અંદર ગરી ગયેલા પરતક મનના આ બધા જે સુરવીરો છે, યોદ્ધાઓ છે, જે આપણા આત્માના દુશ્મનો છે, એનાથી સજાગ થઈએ. જીભને નિંદામાં ન વાપરીએ, કાનને નિંદા સાંભળવામાં ન વાપરીએ, ઈર્ષા કરવા માટે પોતાની બુદ્ધિને ન વાપરીએ. શા માટે ઈર્ષા? પેલી દેરાણી જેઠાણીની વાત છે ને કે શ્રીજી મહારાજ એને ગામ ગયા, જેઠાણી દર વખતે થાળ કરતી હતી અને એના વખાણ થતા હતા. ઈર્ષા કરવા પાછળનો આશય તો આટલો જ ને કે કોઈકના વખાણ થાય છે આપણને નથી ગમતું. પ્રોબ્લેમ શું છે ઈર્ષામાં? કોઈકના વખાણ થાય છે અને કોઈકની ઉન્નતિ થાય છે એ આપણને ના ગમે, એટલે આપણને એના પ્રત્યે ઈર્ષા થાય. ઈર્ષા કરીને પછી આપણે કરી શું શકવાના? એની નિંદા કરવાના. હા, એ તો કેવી રીતે, એ તો નામ આવ્યું છે આપણને ખબર જ છે ને, લો કેવી રીતે એમને એવોર્ડ મળ્યો છે આપણને ખબર જ છે ને, એ કેવી રીતે પહેલો નંબર લાવ્યા છે આપણને ખબર જ છે ને, એ કેવી રીતે આગળ ગણાય છે આપણને ખબર જ છે ને, એમ કરીને કોઈ પણ રીતે ઈર્ષા કરવાવાળો પોતાના અંતરને બાળે છે. ધૂંધવાયેલા કાષ્ટની જેમ ધુમાડો કરે એની આંખો બાળે ને બીજાની આંખોય બાળે. મહારાજે પ્રથમ પ્રકરણના 28માં વચનાવતમાં આ વાત કરી છે. સુખેથી દિવસે બેસાય ને રાતે ઊંઘે આવે નહીં એવી દશા થાય. હવે પેલી જેઠાણીના વખાણ થાય દર વખતે, તે દેરાણીને થયું આ વખતે મારે થાળ કરવો, તે મહારાજને કે મહારાજ દર વખતે જેઠાણી જમાડે છે, આ વખતે મને ચાન્સ આપો ને. મહારાજ કે સારું, તમારા હાથનો થાળ જમશું. હવે જેઠાણીને થયું કે મારા કરતાં જો સારો થાળ બનાવશે આ, તો મહારાજ પછી એના વખાણ કરશે. થાળ જમે ત્યાં સુધી કોઈને પ્રોબ્લેમ નથી, થાળ જો જમી લે મૂંગા મોઢે તો કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ શાનો છે? વખાણ કરે એના, વખાણ મારા જ થવા જો, એના થાય ક્યાંથી? તે ભાઈ આ પૃથ્વી પર તું જ ગુણ્યલ છો, બીજું કોઈ ગુણ્યલ હોય જ નહીં. એવું જે વ્યક્તિ વિચારે કે મારા જ વખાણ થવા જોઈએ તો મૂરખનો સરદાર છે. જે વિચારે આ પૃથ્વી પર તું જ ગુણ્યલ, તારામાં જ બધા ગુણ, બીજામાં કંઈ હોય જ નહીં, તું જ બધું લઈને જન્મ્યો, બીજો કોઈ જન્મ્યો જ નહીં હોય. આ પૃથ્વી પર તો અનેક રત્નો છે, અનેક રત્નો. કૂવાના દેડકાને ખબર ના હોય કે કેટલા બીજા પૃથ્વી પર દેડકા છે, પણ કૂવાનો દેડકો હું માને કે આખી પૃથ્વી પર દેડકો કોણ? હું એકલો જ છું.
અરે મૂરખ, તું એક નાના કૂવાની અંદર હુકાઈ ગયેલા કૂવામાં પડ્યો છે, તને એમ જ હોય ને કે હું એકલો દેડકો છું. પૃથ્વી પર નીકળે તો ખબર પડે તારા કરતાંય કેટલા વહેલા જન્મેલા છે, કેટલા પ્રકારના છે. એમ ઘણીક વખત વ્યક્તિ ક્યાંય કોઈ જગ્યાએ ડોક્યું કરીને જોયું નથી એટલે કૂવાના દેડકા જેવી સ્થિતિ હોય. ભગવાનને ભગવાન જમે છે એના કરતાં નડે છે શું, એને ભગવાન વખાણે છે. એને થયું કે દેરાનીનો થાળ તો એને ખબર હતો કે હારો જ કરશે, આ મારા કરતાં હારો જ કરવાની છે. એટલે એને શું કર્યું, દૂધપાકની અંદર નાખ્યું મીઠું. દૂધપાક ઠરવા મૂક્યો ઓલી બાઈએ. આપણે વિસ્તારથી કથા સાંભળી છે એટલે વિસ્તાર નથી કરતો. દૂધપાકમાં મીઠું નાખ્યું. ભગવાન દૂધપાક ગડગડ પી ગયા, બે વાડકા પી ગયા. મહારાજ કે નહીં પીવું તો આને દુઃખ લાગશે. મહારાજને પાછી દેરાણી તો કાંઈ પૂછતી જ નથી કે મહારાજ કેવો દૂધપાક થયો છે, કારણ કે એને વખાણની પડી નહોતી. એને તો શાનું પડી હતી કે મહારાજ જમવા જોઈએ. પણ ઓલું ભૂત જે બાજુમાં બેઠું હતું ને એને પૂછ્યું મહારાજને, મહારાજ આ નવી નવી છે એટલે મહારાજ રસોઈમાં કંઈ તકલીફ થઈ હોય તો રાજી રહેજો. સમજે, એને પાછું એમ કીધું જેઠાનીએ, મહારાજ નવી નવી છે ને એટલે તમારો અનુભવ ને તમારી રુચિ એને ખબર ના હોય, પણ કંઈક હોય તો રાજી રહેજો. ત્યારે મહારાજ કે આમ તો એવું છે ને કે રસોઈ ગમે તેને બનાવી હોય પણ તમારો હાથ પડે એટલે રસોઈ સારી થઈ જ જાય. તમારા હાથ પડે ને એટલે રસોઈ સારી થઈ જ જાય. દૂધપાક આટલો સરસ તમારા હાથ ભળ્યા વિના હોય નહીં. કે ઓલીને એમ ચિંતા થઈ, ખારું મીઠું નાખ્યું હતું કે ખાંડ નાખી હતી કંઈ ખબર ના પડી, કે દળેલી હાકર નથી જતી રહી ને. કંઈ વાંધો નહીં, કાલે વાત. તે બીજે દિવસ ચૂરમાના લાડુ બનાવ્યા દેરાનીએ. ચૂરમું ઠરવા મૂકીને કંઈક આગી પાછી થઈ, ત્યાં તો આ બિલાડી બેઠી જ હતી. એને તો ભાઈ ત્યાંથી લીધું, રેતી લીધી, રેતી ઝીણી રેતી ભરી લાવેલી, અને રેતી ભરી લાવીને પેલો ચૂરમાની અંદર નાખી દીધી ને મિક્સ કરીને મૂકી દીધું. લાડુ વાળ્યા, દેરાનીએ આવીને પછી મહારાજને થાળ ધર્યો. દેરાની બા તો પોતે વિંદો લઈને પવન નાખવા બેઠા, અને આ બાજુમાં બેઠા મોટા બા. અને પછી જેઠાની મહારાજને, મહારાજ તો આમ જમતા જાય તો લાડુ જમે ને ઓલી ઝીણી રેતી કચડ કચડ બોલે, તો મહારાજ તો ઉતારી જ જાય. દેરાણી તો કાંઈ બોલતી જ નથી. એના આંખમાંથી તો આંસુડા વયા જાય છે કે મહારાજ મારો થાળ જમે છે, મહારાજ મારો થાળ જમે છે. આ નિજ મનની આ પ્રક્રિયા છે. નિજ મન આવું કરાવે છે આપણી પાસે. કોઈ પ્રકારના વખાણ એની આશા જ્યાં સુધી આપણી પાસે છે ત્યાં સુધી સમજવાનું કે પરતક મન હજુ મારી પાસે છે. પરતક મને મને હજુ ઝાલી રાખેલો છે. વ્યક્તિએ ઓળખી રાખવું જોઈએ પરતક મન મને કેટલી બેડીઓ મારા આત્મા ઉપર નાખેલી છે. આ એટલા માટે સ્વામીએ ગ્રંથ લખ્યો છે. ફક્ત આ ગ્રંથને વાંચીને સાંભળવાનો નથી, અનુભવવાનો છે. અનુભવીએ. કઈ ક્રિયા સત્સંગની શુભ ક્રિયા કરતા, સત્સંગની અંદર કયું મારાથી કાર્ય સારું થાય એની અંદર મને આશા રહે છે કે મને કોઈ વખાણે. એ સંકલ્પ જ્યાં રહ્યો છે ત્યાં ઈર્ષા ચોક્કસ રહી છે ઓળખી નાખવાની. જ્યાં આપણને એવો સંકલ્પ થાય કે મને કોઈ વખાણે, એવા સંકલ્પની સાથે જ એવું માની લેવાની જરૂર છે કે ઈર્ષા ક્યાંક છુપાઈને અંદર પડેલી જ છે. જ્યાં સુધી વખાણની અપેક્ષા હશે ત્યાં સુધી ઈર્ષાનું પણ જન્મ અંદર ક્યાંક ને ક્યાંક પડેલો છે. કારણ કે આપણા કરતા બીજાના વખાણ જ્યારે એ જ ક્ષેત્રમાં થશે ત્યારે આપણને નહીં ગમે ને નહીં જ ગમે, કારણ કે આપણે વખાણથી ટેવાયેલા હતા. જેઠાણીબાએ ફરી પૂછ્યું, મહારાજ લાડુ કેવા થયા છે, દાળ ભાત કેવા થયા છે, આ નવી છે ને મહારાજ એટલે એને બધી રસોઈ બરાબર આવડે નહીં અને તમારી રુચિ પ્રમાણે ના આવડે, આ તો તમારો ભાવ હતો એટલે મેં એને કરવા દીધી. મહારાજ કે દાળ ભાત શાક બધું તો બહુ બરાબર છે પણ લાડુ તો એકદમ સારા છે. આ લાડુમાં પણ તમારો હાથ ગઈકાલે દૂધપાકમાં પડ્યો હોય ને એવા લાડુમાં તમારો હાથ પડ્યો એવો લાગે છે. કે બાકી આવી ઝીણી હાકર કોઈ દી લાડુમાં હોય નહીં. મહારાજે આમ કીધું, મહારાજ કે માનકી ગોળી લાવો ભાઈ, હવે ગઢપુર ભેગા થાવ નહીં તો અહીં તો બીમાર થઈ જઈશ.
મહારાજ જતા રહ્યા. ઓલી જેઠાની રડે, પોક મૂકીને રડે, મહારાજ મારે તો થાળ જમાડવાનો રહી ગયો ને તમે મને મૂકીને આલ્યા, મારે તો જમાડવાના બાકી છે, મારો ભાવ છે. હવે રડતી હતી એ હાચું કે લાડુમાં રેતી નાખી હતી એ હાચું? આમ તો બેય હાચું, રડતી હતી એ સાચું. એનો ભાવ પણ ભગવાનમાં હશે, નહીં હોય એમ નહીં. પણ એવું એક વસ્તુ યાદ રાખવી કે ભાવ આપણી અંદર હોય એટલે આપણામાં ઈર્ષા ના હોય એવું માનવાની જરૂર નથી. ઘણી વખત ભગવાનના ભક્ત ભૂલા ક્યાં પડે છે કે આપણે આંખમાંથી ચાર આંસુડા પડી ગયા એટલે આપણી અંદર ઈર્ષા હોય જ નહીં, આપણે તો ખાલી પ્રેમ જ છે ભગવાનનો. આવું માની લેવાની જરૂર નથી, હરગીજ નથી. આપણે ભગવાન પ્રત્યેની જે ભક્તિ કરીએ છીએ એ ભક્તિ છે, એટલે ભક્તિ સિવાયના બીજા દૂષણ આપણી અંદર નહીં હોય એવું માની લેવાની કે કોઈ બીજાને મનાવી લેવાની જરૂર નથી. આપણે પોતે જ પોતાનું એનાલિસિસ કરવાની જરૂર છે. ચાર આંસુડા ભગવાન પાસે પડ્યા એ તો સાચા જ છે, ભગવાનમાં હેત છે, પ્રેમ છે, બધી વાત સાચી જ છે, પણ ઈર્ષા પણ એવી જ છે, એ વાત પણ એટલી જ સાચી છે. જેઠાણીને ભગવાન જતા રહે છે એટલે રોવું આવે છે એ વાત સાચી છે, એના મગરના આંસુ નથી, સાચા જ આંસુ છે. કારણ કે ભગવાનમાં હેતવાળી હતી, આગળ પણ એને થાળ કર્યા છે, ભગવાનને જમાડ્યા છે, એ કંઈ ખાલી ખાલી તો નહીં જમાડ્યા હોય ને, હેત તો સાચું જ હતું ને. પણ પ્રોબ્લેમ ક્યારે થયો, એ જે ભક્તિ કરતી હતી એમાં એના વખાણ થતા હતા, એમાં બીજી કોઈ ભક્તિ કરવા માટે આવી, ત્યારે જે એને એમ થયું કે હવે મારા વખાણની વહેંચણી થઈ જશે. અત્યાર સુધી 100% વખાણનું પોટલું કોને મળતું હતું? જેઠાણીને મળતું હતું. હવે દેરાનીએ કર્યો એટલે પોટલામાં ભાગ પડ્યો. ભાગ શામાં પડ્યો છે? વખાણમાં. એવું દુઃખ નથી થયું કે મને સેવા નથી મળી, એવું થયું હોય તો વાંધો નહીં, મને સેવા નથી મળી એમ નહીં, પણ જો મેં બનાવ્યું હોત તો મહારાજ ભરપેટ મારા વખાણ કરતા હોત, આ એક અવિદ્યારૂપી નારીથી એવું બચવા જેવું છે, મારે ને તમારે બેયને એવું બચવા જેવું છે, એવું બચવા જેવું છે. જો આટલામાં બચી ગયા ને તો ભગવાન આપણી પર રાજી રાજીને રાજી થઈ જશે, બહુ રાજી થશે, અતિ રાજી થશે. શોધી શોધીને કાઢીએ જે ખૂણામાં પડી છે, જેવી રીતે પડી છે એને શોધી શોધીને કાઢીએ, આપણા આત્મા ઉપર મહેરબાની કરીએ. કોઈની પાસે આપણે કંઈ કરાવવું હોય ને તો એને કહે ને પ્લીઝ મારી વાતને સાંભળો, એમ કહીએ ને આપણે, પ્લીઝ મારી વાતને સાંભળો, એમ આપણા આત્માને કહીએ, પ્લીઝ આવે તું સમજી જા, આમાં નથી મજા. કોઈ બહુ સરસ, હમણાં હું ઇન્ડિયા હતો ને ત્યારે એક સૂત્ર મોકલ્યું હતું ને મેં વાંચ્યું હતું, યાદ રહી ગયું મને, કે એક વ્યક્તિની રાખ પડી હતી, મરી ગયેલી ચિતાની રાખ, એ રાખને ચાળણીથી ચાળવામાં આવી. પેલો વ્યક્તિ કહે છે મેં ચાળણીથી 5-10 વખત ચાળી, પણ એમાં ક્યાંય એની ડિગ્રીઓ ના મળી, ક્યાંય એના બંગલા ના મળ્યા, ક્યાંય એ રાખમાંથી એની ગાડી ના મળી, ક્યાંય એ રાખમાંથી એના વખાણ ના મળ્યા, ક્યાંય એ રાખમાંથી એની આ પૃથ્વી પર પ્રસરેલી કીર્તિ કે પદ કે પ્રતિષ્ઠાઓ એ રાખમાં કોઈ જગ્યાએ ના મળી. ખાલી ચાળણીમથી ચાળી તે રાખ જ આવી, 10-15 વખત ચાળી એને, પણ કાંઈ ના મળ્યું. એવું આ જગત, એવું આ શરીર ને એવું આ જગત, રાખમાંથી આમ ચાળો તો કંઈ ના નીકળે, એમ કશું જ જ્યાં નીકળવાનું નથી. પાણીને વલોવવા જેવું જે જગત છે, પાણીને વલોવ્યા બરાબર જે જગતના યશ કીર્તિ માન મોટપ સંપત્તિ પદ પ્રતિષ્ઠાઓ છે એની પાછળ ભગવાનનો ભક્ત ક્યારેય ગાંડો ન બને, ગેલો ના બને, ગાફલ ના બને, એટલે નિષ્કુળાન સ્વામી મનન તમને ટકોરે છે, જાગી જાઓ, જાગી જાઓ. સત્સંગની અંદર 25 વ્યક્તિ ભેગા થતા હોય ને, 15 વ્યક્તિ ભેગા થતા હોય ને, એની વચ્ચે આપણને વખાણની અપેક્ષાઓ, એની વચ્ચે આપણને ઈર્ષા કુભાવ ભાવ આ બધું થતું હોય, 5-10 જણ ભેગા રહેતા હોય એની વચ્ચે હું શ્રેષ્ઠ ગણાવું, મારા વખાણ થવા જોઈએ, આ ન્યૂન દેખાવો જોઈએ, હું અધિક દેખાવો જોઈએ, આવા ભાવોની વચ્ચે જીવવાવાળા હોન તમે ગાફલ જીવા તમાઓ, ભગવાન સ્વામિનારાયણને કેદી પામશો. આવી ગાફલતાઓને છોડીએ, આવી ગાફલતાઓને છોડીએ. નિષ્કુળાન સ્વામી આપણને જગાડે છે આવી ગાફલતાઓને છોડીએ.
પાંચ દસ ને પંદરના સમુદાયમાં રહેતા હોઈએ ત્યાં મારું જ ધાર્યું ને હું જ કંઈક છું ને હું જ ગણાવવો જોઈએ ને મારું જ આમ ને મારું જ આમ ને આવા બધા વિચારો, એ વિચારોને અનુસરવા માટેની પ્રવૃત્તિઓ, એને સ્વામી કે બંધ કરો, બંધ કરો, એની બહાર નીકળો, એનાથી પર થાવ, એનાથી પર થશું તો જ પુરુષો તમને પમાશે, નહીં તો નહીં પમાય. આશા તૃષ્ણા ઈર્ષા નિંદા અવિદ્યાનાર કુટિલ કુમતિ કુબુદ્ધિ એવી ફોજય પાર. કુટિલ અને કુમતિ કુબુદ્ધિ એ બધી પણ નારીઓ છે કે જે જીવાત્માને પકડીને બધું જ કામ કરાવે છે, કુબુદ્ધિ કરાવે છે. કુબુદ્ધિ ભગવાન પ્રત્યેની કુબુદ્ધિ આ બધાય આ બધી નારીઓ ભેગી થઈને કરાવી દે છે. રાગ દ્વેષ રહે સદા હાનિ વૃદ્ધિને હેત, શોક હર્ષના સેનમાં ખડછડ ખે દુખે ત. રાગ દ્વેષ રહે સદા હાનિ વૃદ્ધિને હેત, શોક હર્ષના સેનમાં ખડછડ ખે દુખે ત. રાગ અને દ્વેષ, મારી સેનામાં રાગ છે, મારી સેનામાં દ્વેષ છે. જ્યાં રાગ છે ત્યાં દ્વેષ થશે, જ્યાં દ્વેષ છે ત્યાં રાગ થશે. રાગ અને દ્વેષ બંને જ્યાં સુધી હોય ત્યાં સુધી પરતક મનના હાથમાં આપણે છીએ. આ બધાય એકાબીજા સાથે એવા આંટી ગૂંટીમાં સંકળાયેલા છે, એકાબીજા સાથે દોરડીઓથી બંધાયેલા છે કે જેની બહુ નિંદા કરીએ ને એની ઉપર નિંદા કરતા કરતા પછી દ્વેષ જન્મે, દ્વેષ થાય, અને દ્વેષ થાય એટલે ના કરવાનું બધું જ થાય. રાગ અને દ્વેષ બંનેથી પર જ્યારે થાય ત્યારે ભગવાનનો એ ભક્ત પાકો બને. સદાય રાગ અને દ્વેષ રહે છે, હાનિ અને વૃદ્ધિ. આ જગતમાં કંઈક નુકસાન થઈ ગયું અને આ જગતમાં કંઈ વધી ગયું એનો આપણને જે આનંદ થઈ જાય એ પરતક મનના પંજામાં આપણે જતા રહ્યા. કંઈક બગડી જાય ને ત્યારે એવો વિચાર કરવો કે આ બગડ્યું છે એમાં મારા આત્માનું શું બગડ્યું છે. કંઈ પણ બગડતું હશે આ દુનિયામાં, કંઈ પણ બગડતું હશે. બહુ આપણે વિચારશું ને ઊંડા ઉતરીને, કંઈક માનો કે બગડી ગયું, આપણને લાગ્યું કે આ મારું કામ સારું બગડી ગયું, મારે આ બધું બગડ્યું, એવું કંઈક બગડ્યું એવું જે લાગતું હશે એમાં આપણે વિચારશું કે આપણા આત્માનું શું બગડી ગયું, તો આપણા આત્માનું કશું જ બગડ્યું નહીં હોય. અને આ જગતમાં કંઈક સારું થઈ ગયું અને એમાં આપણે વિચારશું કે આપણા આત્માનું શું સારું થયું, તો જગતનું જે સારું થયું હશે, આ લોકનું જે સારું થયું હશે એમાં આપણા આત્માનું કશું સારું થયું હોય નહીં. વાત તો આ છે, વાત તો આ છે. હાની વૃદ્ધિ કઈ જગ્યાએ કેવી રીતે તપાસવાની છે એનો વિચાર કરવો જોઈએ. હું માનો કે ત્યાગી છું, સાધુ છું, અને હું મારી હાનિ વૃદ્ધિ તપાસું, તો હાનિ વૃદ્ધિ તો શ્રીજી મહારાજે આપણને એવી તપાસવા નથી કીધી કે આ સત્સંગમાં તમે ત્યાગી થયા કે ગ્રહસ્થ હો અને આ સત્સંગમાં આવ્યા તો તમારી પહેલાં ગણતરી સામાન્ય હરિભગત તરીકે થતી હોય અને આજે બહુ મોટા હરિભગતને આદર્શ હરિભગત તરીકે તમારી ગણતરી થઈ ગઈ, બાઈ કે ભાઈ હોય એમાં, એટલે તમારી વૃદ્ધિ થઈ ગઈ એવું તમે માનો. અને હું એવું માનું કે હું સત્સંગમાં આવ્યો ત્યારે મને કાંઈ ખબર નહોતી, હું હવે કથા કરતો થઈ ગયો ને આયોજન કરતો થઈ ગયો ને વ્યવહાર કરતો થઈ ગયો ને 5-25 માણસને સંચાલન કરતો થઈ ગયો એટલે મારી વૃદ્ધિ થઈ ગઈ, તે આપણે બે મૂરખ છીએ, બે મૂરખ છે. એ વૃદ્ધિ છે જ નહીં. અને એ કદાચ એવું બધું જે આપણી પાસે ગણાતું હોય, આપણે આગેવાનને મોટા ગણાઈ ગયા સત્સંગમાં, કાલે તમે હરિભગત તરીકે આવું સામાન્ય ગણાવા લાગ્યા, બાઈઓ કે ભાઈઓ, અને ત્યાગીમાં હું બધું આવી બધી જે સેવા સત્સંગની કરતો, મોટાની આજ્ઞા એ સેવા કદાચ મારે બંધ કરવાની થઈ તો એ મારી હાનિ થઈ ગઈ, આવી આપણી વિચારધારા એ મૂર્ખામી છે. બંને મૂર્ખામી છે. એ આપણી વૃદ્ધિ નથી, એ આપણી હાનિ નથી. પંચ વિષયમાંથી આપણને કેટલી પ્રીતિ તૂટી છે એ આપણી વૃદ્ધિ છે, એમાં જેટલી પ્રીતિ છે એ જ આપણી હાનિ છે. આ જગતના પદાર્થો, આ જગતના
પદ પ્રતિષ્ઠાઓમાં આપણને કેટલી પ્રીતિ છે એટલી જ આપણને હાનિ છે, એમાંથી કેટલી પ્રીતિ તૂટી છે એટલી આપણી વૃદ્ધિ છે. ભગવાનનો ધામ ને ભગવાનની મૂર્તિમાં આપણી કેટલી વૃત્તિ છે એ જ આપણી વૃદ્ધિ છે, એ સિવાયની બધી જ હાનિ છે. પ્રકૃતિ પુરુષ સુધીના કોઈ પણ લોકમાં, કોઈ પણ ઐશ્વર્યમાં, કોઈ પણમાં બંધનમાં આપણે આવીએ, બધી જ હાનિ છે. આ હાનિ વૃદ્ધિનો તપાસ કર્યા વિના આ જગતમાં થતી બીજી હાનિ વૃદ્ધિ કે સત્સંગની અંદર પણ જે વ્યવહારલક્ષી હાનિ વૃદ્ધિ એ જ આપણી હાનિ વૃદ્ધિ ગણાતી હશે તો ઓહો, હજુ આપણે કલ્યાણના રસ્તાને દીઠો જ નથી, હજુ આપણે ભગવાનના માર્ગને સમજ્યા જ નથી. એટલે મનગંજન ગ્રંથ આપણા આત્માને ઢંઢોળે છે, જાગી જા, જાગી જા, જાગી જા અને સાચા રસ્તે ચાલવા માંડ, સાચું લક્ષ બાંધીને હાલવા માંડ. જિંદગી થોડી છે, જિંદગીના શ્વાસ થોડાક છે, અને એની અંદર જો રસ્તો ભૂલાઈ જશે અને જો ઊંધો રસ્તો કાપી નાખ્યો અને જન્મ મરણનું દુઃખ ના ટળ્યું તો શું વૃદ્ધિ કરી અને શું એની અંદર એને વિકાસ કરી નાખ્યો પોતાના આત્માનો? કશું જ જે રહેવાનું નથી એ વાતની અંદર જાજો રચ્યો પચ્યો રહે છે, જાજો રચ્યો પચ્યો. આ પૃથ્વી ઉપર બધું પરિવર્તનશીલ છે. પરિવર્તનને સ્વીકારવું એનું નામ જ બુદ્ધિશાળી. પરિવર્તનશીલ આ દુનિયામાં આપણે આપણું શાશ્વત સ્થાન ગોતીએ એનાથી મોટી મૂર્ખામી કઈ હોય? પરિવર્તનશીલ વૃદ્ધિના માર્ગોમાં આપણે આપણી વૃદ્ધિને હંમેશા ચકાસ્યા કરીએ એનાથી મોટી મૂર્ખામી કઈ હોય? પરિવર્તન છે, પરિવર્તનશીલ દુનિયા છે. અમેરિકા દેશનું શાસન 8 વર્ષ કોઈ બીજા કરતા હોય, બીજા 4 વર્ષ બીજા કરે, પાછો ફરી ચાન્સ હોય તો 4 વર્ષ બીજા આવીને 8 વર્ષ કરે, ત્યાર પછી બીજા આવશે. આજે જે 2019માં હોય એ 2026માં ના હોય, અને 2026માં જે હશે એ 2036માં નહીં હોય. એ પરિવર્તનને આપણે નજરની સામે જોતા હોઈએ, નજરની સામે પરિવર્તનને જોયું હોય, સત્સંગમાં પણ પરિવર્તનને જોતા હોઈએ, સમાજમાં પણ પરિવર્તનને જોતા હોઈએ, દેશમાં પણ જોતા હોઈએ, એવી પરિવર્તનશીલ દુનિયામાં શાશ્વત સ્થાન જે રાખવા બેઠો છે એ મૂર્ખ છે. શાશ્વત એ તો એક પરમાત્મા રહેવાના, બાકી કોઈ શાશ્વત નથી. પરમાત્માને ભજીને એના અનાદિ મુક્ત થવાના એ શાશ્વત રહેવાના, બાકી બધું નાશવંત છે. માટે રાગ દ્વેષ આ જે પરતક મનના આ બે જે એના પુરુષો છે એનાથી બહુ સાવધાન રહેવું જોઈએ ભગવાનના ભક્તએ. હાનિ અને વૃદ્ધિ, આ જગતની કાંઈ વૃદ્ધિ થઈ ગઈ, આ જગતમાં કાંઈ હાનિ થઈ ગઈ, આત્માનું કાંઈ જતું રહેતું નથી. હેત જ્યાં ત્યાં હેતને બાંધે તો પણ આ પરતક મન પછાડી નાખે છે. ભરતજીના આખ્યાન જેવું ચમત્કારી આખ્યાન. શ્રીજી મહારાજ કહે છે શ્રીમદ ભાગવતમાં અનેક આખ્યાનો છે પણ એમાં ભરતજીનું આખ્યાન જેવું ચમત્કારી છે એવું આખ્યાન એકેય ચમત્કારી નથી. ગરડા અંત્યનું 17મું. ભરત જેવો ભરત આખી પૃથ્વીનું રાજ્ય છોડી અને ગંડકીના કિનારા ઉપર જઈને બેસે, પુલહાશ્રમ, પુલહ ઋષિનો જે આશ્રમ છે ત્યાં જઈને બેસે, મુક્તિનાથ ભગવાન જ્યાં સ્વયં બિરાજે છે, મુક્તિને આપવાવાળા ભગવાન જ્યાં સ્વયં બિરાજે છે એવા મુક્તિનાથ ભગવાન, અને ગંડકીના કિનારા ઉપર ભરતજી તપ કરે, છતાં પણ મૃગલાનું બચ્ચું એક ત્યાંથી તણાતું તણાતું જાય, એમાં દયાએ કરીને હેત થાય, હેતના કારણે મૃગલાના બચ્ચાની અંદર વૃત્તિ જાય, ભગવાનમાં લાગેલો ભરત મૃગલામાં લાગે, શ્રીમદ ભાગવત સાક્ષી બને, 3-3 જન્મ ભરતજીને ધરવા પડે, આટલું કામ પરતક મનનો એક જ યોદ્ધા કરાવી શકે છે. ભરતજીને કોઈ સ્ત્રી તપમાંથી પાડવા નથી આવી, કોઈ અપ્સરા એને તપમાંથી પાડવા નથી આવી. ભરતજીને કોઈ પ્રકારનું કોઈ પુષ્પ, કોઈ એવા વિષય જીવનું સૂંઘેલું આવ્યું હોય એવું નથી થયું. ભરતજીને કોઈ સ્વાદ આપ્યો હોય એવો નથી થયું. ભરતજી તો જંગલમાં તપ કરતા હતા ગંડકીના કિનારે, પણ હેતરૂપી પરતક મનનો એક જ યોદ્ધા. હેત પેલા જે બચ્ચામાં દયા કરી એ તો નિજ મનનો ધર્મ હતો, પણ એ હેત જો વધી ગયું બચ્ચામાં તો પોતાના બચ્ચાઓને છોડેલો નીકળેલો ભરત, પોતાની રાણીઓને છોડીને નીકળેલો ભરત, પોતાનું ચક્રવર્તી સામ્રાજ્ય છોડીને નીકળેલો ભરત, એની દુર્દશા થઈ ગઈ. દુર્દશા કેટલું ભૂંડું લાગતું હશે એને,
એને એને જ્યારે બધો ત્યાગ કર્યો ને બીજા જન્મની અંદર એને હરણાનો જન્મ આવ્યો, ચાર પગને ટૂંકી પૂંછડી, આવો શ્રીજી મહારાજે શબ્દ વાપર્યો છે. આવું ભરતજીને જ્યારે બીજો દેહ આવ્યો અને એમને એ હરણાના જન્મમાં પણ આગલા જન્મનું જ્ઞાન રહ્યું હતું એવું કહેવાય છે શાસ્ત્ર પ્રમાણે, ત્યારે ભરતજીને હરણના દેહમાં કેવું લાગતું હશે? ખાલી કલ્પના કરો કે હું ભરત પોતે જ છું, એવું પોતાના આત્માને ભરત બનાવી દો. અને આપણે રાજ્ય છોડી નીકળ્યા છે અને એક મૃગલાના બચ્ચાના કારણે બીજો જન્મ આપણો હરણાનો આવ્યો છે અને એ હરણાના જન્મમાં આપણને જ્ઞાન છે કે મેં આટલું છોડ્યું તું, કેટલું ભૂંડું લાગે. આપણે અત્યાર બધાય, હું સંત છું, તમે સત્સંગી છો, આપણે બધાય સત્સંગમાં આવ્યા છે અને આપણે માની લો ગાફલતાના કારણે, ભગવાન તો આપણું કલ્યાણ કરવાના, છેલ્લો જન્મ કરવાના, આપણને લેવા આવવાના, એક દ્રષ્ટાંત રૂપે કાલ્પના રૂપે માની લો કે આપણો બીજો જન્મ કંઈક હરણાનો કે કોઈ પશુનો આવ્યો અને આપણને એવું જ્ઞાન રહ્યું ગયા જન્મમાં હું સાધુ કે હરિભગત હતો અને આટલું ભજન કરતો હતો, નામ કથા કરતો હતો, આવી વાતો કરતો હતો, આવી વાતો સાંભળતો હતો, તોય હારું આટલી ગાફલતા રાખી એટલે આ દશા થઈ, ત્યારે આપણને કેટલું ભૂંડું લાગે, આપણો અનુભવ કેવો હોય વિચારો ખરા, કેવું થાય દાદાએ? અરે કેટલું દુઃખ થાય, કેટલું દુઃખ થાય. એ દેહને પાડી દેવાની ઈચ્છા થાય પણ દેહ પડે નહીં, આ પાડવો હોય તોય પડે નહીં, અને પછી માળા કરવી હોય તો થશે, પછી રાગ દ્વેષ છોડવા હશે, કેવી રીતે છોડશું? પછી ઈર્ષા કાઢવી, બધા વિચારો આવે ખરી, એ ઈર્ષા ખોટી થઈ ગઈ હતી ત્યારે આવે, નિંદા ખોટી થઈ ગઈ હતી આવે. માટે શાસ્ત્રોની અંદર બની ગયેલી જે ઘટનાઓ છે ને, એ ઘટનાને સાંભળીને ભગવાનના ભક્તોએ સાવધાન રહેવાની જરૂર છે. મારે ને તમારે ગાફલ ના રહેવાય. હું ને તમે જે રસ્તા ઉપર ચાલ્યા છે એ રસ્તો સાવધાનીનો છે, એ રસ્તો ગાફલતાનો નથી. એવો નથી કે આમ ઊંઘતા ઊંઘતા પહોંચી જઈએ, એવો નથી. હા, હરખા ઊંઘી જઈએ તો પહોંચી જઈએ, પણ આપણે તો હરખા ઊંઘીએ નહીં ને, ઘણા ઊંઘમાંય પગ ઉછાળે, ઊંઘમાંય લોલકની જેમ અહીંથી અહીં ગબડીને ગયા હોય, ઊંઘની અંદર ગબડે, ઊંઘમાંય હરખો એક પડખે હુઈ રહેતો હોય તો વાંધો નહીં, આ સત્સંગમાં આંખ બંધ કરીને જો હાલ્યો જાય તો પહોંચી જવાય. પણ એવું પાછું આપણે રહે નહીં ને, આપણે માનસી પૂજા કરવા બેહાડીએ નાના ભક્તોને તો શું કરે, ઘણા લોકો નવા હોય માનસી પૂજા કરવાવાળા, તે શું કરે, બાધાએ આંખ બંધ કરી એટલે કરી દે, પછી એને ખબર ન હોય કે અંદર શું કરવાનું, એટલે થોડી વાર થાય ને એટલે આમ આંખ ખોલીને જોવે આજુબાજુમાં, પછી એને લાગે સારું અહીં તો આંખ ખોલાય નહીં, એટલે શરમે ધર્મે પછી કરે અડધી અડધી આંખ ખોલે, પૂરેપૂરી ના ખોલે, આમ અડધી ખોલે, બાજુમાં કોઈ હલ્યું, બાજુમાં કોઈ હલ્યું, આમ જોયા કરે. એમ આ જીવ એવો છે કે હરખી બંધ કરી દે તો વાંધો નહીં, પણ અડધી ખુલ્લી રાખે ને અડધી બંધ કરે એટલે પ્રોબ્લેમ થાય. માટે ભગવાનનો ભક્ત સાવધાન બને. આપણે બધાને સાવધાન બનાવવા માટે સ્વામીએ મનગંજન લખ્યો છે, હાનિ વૃદ્ધિ રાગ દ્વેષ હેત આ બધાય પરતક મનના જબરા યોદ્ધાઓ છે. શોક હર્ષના સેનમાં ખડ છડ ખેદુ ખેત, ખેદુ એટલે ખોરીલો લડવૈયો, શોક અને હર્ષનું સૈન્ય છે મોટું. શોક અને હર્ષ આ જગતની અંદર હર્ષ અને શોક થયા જ કરે છે, પણ હર્ષ ત્યારે થાય મહારાજ રાજી થાય, મોટા પુરુષ રાજી થાય, ભગવાનના સંતો ભક્તો આપણી પર રાજી થાય અને એનો રાજીપાના આશીર્વાદ આપે ને ત્યારે હર્ષ થવો જોઈએ. અને એ જ્યારે આપણી પર રાજી ના થાય ત્યારે શોક થવો જોઈએ, બાકી બીજે કાંઈ હરખ ને શોક કરવા જેવો નથી. લગ્ન કરે ત્યારે માણસને કેટલો હરખ હોય, બહુ જ હોય ને કે વાહ વાહ લગ્ન થઈ ગયા, નામ થઈ ગયું. પણ જો અચાનક 6 મહિના 12 મહિના 2 વર્ષમાં છૂટાછેડા લેવાના થાય તો શોક પણ એટલો જ થાય છે. આ દુનિયાની અંદર જે હરખ કરાવવાવાળું છે ને, એની પાછળ શોક પણ રહેલો છે. દુનિયાની કોઈ વસ્તુ, વ્યક્તિ, સ્થાન, પદાર્થ એવો નથી જેમાં આપણને હરખ થાય તો શોક નહીં થાય એવું માનવાનું જ નહીં. આપણે જ ખાવાથી હરખ થયો, ખાવાથી હરખ થયો, કંઈક સારી વસ્તુ મળી જમવાની એટલે આપણે હરખ હરખ હરખાઈ ગયા, બહુ સરસ વસ્તુ મળી. પણ આજે મળી, હવે કાલ ના મળી, એટલે ધનુર્માસમાં રોજ સરસ સરસ થાળ મળતો હતો, બપોરે સંતોની ડીશની પણ જરૂર પડતી નહોતી.
એટલી વેરાયટીઓવાળી વસ્તુ મળતી હતી. કેમ શ્રીજી ભગત? પણ ધનુર્માસ પૂરો થઈ ગયો, આ તો મકર સંક્રાંતિ શરૂ થઈ ગઈ. હવે તો એના એ જ મમરા ને એની એ જ સુખડી. હવે એ મમરાથી જ તૃપ્તિ થવાની. પણ ધનુર્માસમાં કેવી મજા આવી, પીઝા એમ કેટલી બધી વસ્તુઓ મળતી હતી. રોજ સવારમાં મંદિર આવવાની મજા આવે કે મંદિરે જઈએ. પણ હવે આ હરખ, ભગવાનને હરખ હોય તો હવે ભગવાનને શું કરવાનું? જો ભગવાન એટલે હરખાય નહીં. ભગવાનને ધનુર્માસમાં આપણે બહુ મોટો થાળ આપીએ તો હરખાઈ ના જાય, રાજી થાય, કંઈ નહીં, તારું કલ્યાણ થાય. અને હવે ભગવાનને એવડો મોટો થાળ ના હોય તોય ભગવાન રાજી. અને આપણે પેલા હરખાઈ ગયા હોઈએ ને એટલે 10 દી 15 દી તો પેલો વેધ જ આલે કે આરું સરસ ડીશ આવતી હતી, સરસ સરસ હતું, હવે આવતું નથી. એટલે હરખ ને આ શોક, જ્યાં હરખ થયો ને ત્યાં શોક થવાનો જ. કાંઈ પણ મળી જાય એટલે હરખાઈ ના જાવું, વિચારવું કે કંઈ નહીં. પણ આપણા બધાને મનુષ્ય ભાવના સ્વભાવ એવા છે ને કે કાંઈક આપણને આ લોકનું કશું પણ થાય ને એટલે આપણે હરખાઈ જ જઈએ કે વાહ વાહ કંઈક થઈ ગયું છે. ના, કંઈ પણ થઈ જાય એનાથી હરખ કરવાની જરૂર નથી, અને કંઈક જતું રહે એનાથી શોક કરવાની જરૂર નથી. ધૂળના ઢગલાઓ ઊભા થાય છે અને ધૂળના ઢગલાઓ પાછા ધૂળમાં મળી જાય છે. હરખ અને શોક જ્ઞાની પુરુષ કરતો નથી. એવા જ્ઞાની આજને આજ આપણે નહીં થઈ જઈએ, પણ એવા વિચારો રાખીશું તો કોઈક દિવસ થશું. સ્વામીને આપણને આજને આજ આવા બનાવી નથી દેવા, પણ સ્વામી કે ભલે આજને આજ એવા ના થઈ જાઓ, પણ ભલા હરખ અને શોક, હરખ અને શોકની નદીઓમાં વયા ના જશો. કંઈક તો કિનારાની હાંકડ પકડો, કંઈક તો વિચારરૂપી હાંકડ પકડો. તમારે બે ધંધા તમે કંઈક ગોતવા નીકળ્યા અને મળી ગયા એટલે હરખ થઈ ગયો તમને, અને ધંધા ચાલુય થઈ ગયા. હરખ તો બહુ સારો થઈ ગયો, ધંધા ઉપર એમ્પ્લોય મળી ગયા એટલે બહુ હરખ થયો કે વાહ 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 બહુ સરસ, કેવું સરસ બધું ભગવાને ગોઠવી દીધું. પણ એની અંદર તમે નક્કી કરીને બેઠા કે આવે તો બધું સેટિંગ થઈ ગયું છે અને મારે જવું છે ભારત, અને તમે ઇન્ડિયા જવા નીકળો, જે દિવસ એ દિવસે જ ઓલાનો હવાર ફોન આવે કે મારાથી આવે કામ નહીં થાય, શું થઈ ગયો? શોક થઈ ગયો, શોક થઈ ગયો. કારણ કે જ્યારે, અને એ શોક એટલો જ થશે જેટલો અરખ થયો હતો. આપણે સહજ રીતે જો કર્યો છે કે થયું છે ભગવાનની ઈચ્છાથી ને બધું સરસ છે, એ પ્રોબ્લેમ આવે તો સોલ્વ કરશું, બાકી અત્યારે તો બરાબર છે, એને બહુ શોક નહીં થાય. પણ જેને બહુ હરખ થઈ ગયો છે ને એને શોક તરત થશે. દીકરો જન્મ્યો ભગવાનની ઈચ્છાથી, બહુ સારું, આપણે ત્યાં દીકરો ભગવાને આપ્યો, બરાબર છે, માપનો અરખ જોઈએ. પણ એ અરખ બહુ થઈ ગયો, અને પછી દીકરો જો 6 મહિનામાં મર્યો તો દુઃખ એટલું થાય. એટલે આ દુનિયામાં કંઈ પણ મળે, કંઈ પણ મળે, તમને ગ્રહસ્થાશ્રમમાં મળે, અમને ત્યાગ આશ્રમમાં મળે, ભગવાન સિવાયનું, રાજીપા સિવાયનું કંઈ પણ મળે, એનાથી કાંઈ હરખાઈ જવાની જરૂર નથી. કારણ કે એવું જ વિચારવાનું કે જો આમાં હરખાયો તો પાછળ શોક તૈયાર જ છે. ભગવાને બેય સભા આરે જ રાખી છે, હરખ સભા અને પછી શોક સભા. કોઈ મૃત્યુ પામે એટલે કઈ સભા થાય? શોક સભા થાય. અને જન્મે ત્યારે હરખની સભા થાય, જન્મે ત્યારે પેંડા વેચાય અને જાય ત્યારે લાડવા વેચાય. સમજ્યા? હરખ સભા અને શોક સભા બે આરે જ હોય, બે આરે જ હોય એવું છે. અને બે આરે જ રહેવાનું, જન્મે ત્યારે લાકડાનું ગોળિયું અને મરે ત્યારે લાકડાની ઠાઠડી, બે હારે જ હોય. આ શોક સભા ને હરખ સભા બે સભાઓ હારે જ થવાની આપણી. કાંઈક થોડા ઘણા કોકને વર્ષોના ગેપ ને કોઈને મહિનાના ગેપ, કોઈ પણ બાબતના હરખમાં શોક પણ એટલો જબરજસ્ત રહેલો છે. આપણે સરસ મજાનું બનાવ્યું હોય જમવાનું, અમે સંતોએ ને અમે નક્કી કર્યું હોય કે આજે તો આ બહુ સરસ છે, હવે તો સંતો બધું સારું સારું બનાવે, અત્યારના યુગ પ્રમાણે નક્કી કર્યું કે આ તો બહુ સરસ ડાબેલી છે, પાઉભાજી છે, સરસ છે. પણ આપણે પીરસવા નીકળ્યા ને એક જ હરિભગત અડી ગયો તો હરખ બધો આમાં જતો રહે? શોકમાં કે હારું બગાડ્યું, આ તો હવે ખીચડી. એટલે કોઈ વસ્તુ આ દુનિયાની કોઈ પણ વસ્તુમાં, ખાવું પીવું જોવું સાંભળવું વખાણ કંઈ પણ વસ્તુ, એમાં બહુ હરખાઈ જવું નહીં. હરખાશું એટલે શોક આવવાનો જ છે. એ હર્ષ અને શોક
બંને પરતક મનના યોદ્ધાઓ છે જે પકડે છે. એટલે અહીંયા આગળ પરતક મન કહે છે કે મારી આટલી નારીઓ મારી સેનામાં છે, આવા હર્ષ અને શોક જેવું મોટું સૈન્ય છે, રાગ દ્વેષ હાનિ વૃદ્ધિ આ બધા યોદ્ધાઓ છે, હજુ તો મારી પાસે ગણાય છે. તું ગણ્યા જ કર નિજ મનને કે, અને ગણીને પછી નક્કી કરજે કે લડવું છે કે. તું કહે છે ને કે તે બધા દેડકાને પકડ્યા છે ને તું તો મણીધર છો, પણ તારો મની આટલા બધા વચ્ચે રહેશે ખરો? તારા માથા ઉપર મની આટલા ભેગા થઈને રહેવા દેશે? એ પહેલાં વિચારજે અને પછી નક્કી કર, તો પછી મેદાનમાં ઉતરીએ. આવી વાત પરતક મન અત્યારે જોર જોરથી નિજ મનને સંભળાવે છે. 27 કડી અહીં પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.